હવે આગળ શાંતારામ નામના રસોઈયાની વાત છે. એ એક ખાસ રસોઈયો છે. તે માત્ર પાર્ટી અને તહેવારના દિવસે જ આવે છે અને ગયા વર્ષે તે માત્ર 28 દિવસ જ હાજર હતો. તેને પ્રતિદિન 165 રૂપિયા ચૂકવવામાં આવતા, એટલે કે એક દિવસના 165 રૂપિયા ચૂકવવામાં આવતા. તે બધા મળીને કુલ કેટલા રૂપિયા થશે તે શોધવાનું છે અને આખું વર્ષ જો તે આવે તો તેનો પગાર કેટલો થશે તે આપણે શોધવાનું છે. તો ચલો જોઈએ. આપણે જોઈએ શું છે. પ્રતિદિન ચૂકવવામાં આવતી રકમ 165. પ્રતિદિન એટલે તેને એક દિવસનો જે પગાર હતો તે હતો 165 રૂપિયા. 28 દિવસ હાજર હતો તો કુલ રૂપિયા શોધો. હવે શાંતારામ છે તે માત્ર 28 દિવસ જ નોકરીમાં ગયેલો હતો તો તેના કુલ રૂપિયા કેટલા શું થશે. એક દિવસના 165 રૂપિયા તો 28 દિવસના કેટલા રૂપિયા જોઈએ. આપણે એક દિવસના 165 રૂપિયા તો 28 દિવસના કેટલા. આ રીતે આપણને તેનો 28 દિવસનો પગાર મળી જશે. ટૂંકમાં આપણે 165 અને 28નો કરવાનો છે ગુણાકાર. તો અહીંયા આપણે 3 કરી દઈએ. શું આવશે? શૂન્ય આવશે, કારણ કે આપણે 10ની સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. 5 × 10 = 0, 1 × 1 = 1, 6 × 12 = 3, 13 × 3 = 1, 2 × 2 = 3. હવે 8 × 5 = 40 અને 0 અહીંયા જશે 4, 8 × 6 = 48, 49 50 51 અને 52 52નો બગડો અહીંયા જશે 5, 8 × 8 = 9, 10 × 11 = 12 અને 13 વાગે અહીંયા જશે 13 પ્લસ 0 + 0 = 0, 0 + 2 = 2, 3 + 3 = 6 અને 3 + 1 = 1 એટલે 4. તો આ શાંતારામનો 28 દિવસનો પગાર થઈ જશે 4620 રૂપિયા. જો તમને અહીંયા 15 દિવસનો પગાર પૂછ્યો હોય, 15 દિવસના કેટલા રૂપિયા એ પૂછ્યો તો 165નો 15 સાથે ગુણાકાર. જો તમને અહીંયા રકમ બદલી નાખીને એમ કહે કે 130 રૂપિયા પગાર છે તો તમે 40 દિવસની ગણતરી કરો તો તમે શું કરો, 130 × 40. એટલે તમારે આ ગુણાકારને ગોખવાની કોઈ જરૂર નથી, માત્ર રીત સમજવાની જરૂર છે કે અહીં ગુણાકાર થશે કે ભાગાકાર થશે. ગુણાકાર થશે તો કોનો કોનો ગુણાકાર થશે? તો અહીંયા આપણને આપેલો એક દિવસનો પગાર આટલો છે તો 28 દિવસનો પગાર કેટલો, તો એ રીતે આપણે ગણતરી કરી દીધી. ત્યાર પછી આગળ તમને આપેલું છે કે આખું વર્ષ જો બોલાવવામાં આવે તો તેનો કુલ પગાર કેટલો થાય તે આપણે શોધવાનું છે. હવે એમાં તમને આવી રીતે કંઈક લખીને પણ આપેલું છે, પરંતુ જો આપણને કંઈ જ લખીને આપેલું ના હોય તો આપણે ડાયરેક્ટ આપણે ગણી શકીએ કે નહીં કે ભાઈ એક દિવસના એના રૂપિયા છે 165 રૂપિયા છે તો આખા વર્ષમાં કેટલા દિવસ થાય, 365. એક દિવસના 165 રૂપિયા તો 365 દિવસના કેટલા રૂપિયા. આ રીતે આપણે 165 અને 365નો ગુણાકાર કરીને જવાબ મેળવી શકીએ. પરંતુ આપણને આ રીત અને આ રીત આપેલી છે તો આપણે આ જોઈએ. આ કઈ રીત છે ગુણાકારની બીજી રીત. તો બીજી રીતથી દાખલો કરીશું. અહીંયા ઉપર 165 લખેલા છે અને પછી 365 લખેલા છે તો આપણે આ જ રીતે દાખલો કરીશું. ઉપરની સંખ્યાનો ભાગ પાડવાનો નથી એટલે લખાઈ જશે 165 અને 165. 3 વખત લખેલા છે શા માટે, કારણ કે આપણે નીચેની સંખ્યાના કેટલા ભાગ પાડવાના છે, 3 ભાગ પાડવાના છે. 100નો ભાગ, 10નો ભાગ અને 1નો ભાગ. તમે પૂછશો કે ટીચર આ કઈ રીતે ખબર પડશે કે 2 ભાગ પાડવાના કે 3 ભાગ પાડવાના? તો જ્યારે 2 આંકડાની રકમ આપેલી હોય ત્યારે માત્ર 2 ભાગ પાડવાથી જ સેલ બની જશે, પરંતુ અહીંયા 3 આંકડાની રકમ આપેલી છે તેથી આપણે તેના 3 ભાગ પાડીશું તો રકમ સરળ બનશે. અહીંયા જો 4 આંકડાની રકમ આપેલી હોય તો આપણે કેટલા ભાગ પાડીશું, 4 ભાગ પાડીશું. અહીંયા જોઈએ 365ના કયા એવા ભાગ પાડીએ જેથી રકમમાં 0 વધારે આવે અને આપણે ગણતરી સરળતાથી કરી શકીએ.
एक
હજી એકવાર કહું છું કે દાખલાને ગોખવાની જરૂર નથી કે ભાઈ આ નમૂનાકાર કરી લઈએ આમ કરી લઈએ એવી કરવાની જરૂર નથી. માત્ર તમને રકમને સમજી જશો, કઈ કઈ સંખ્યાનો ગુણાકાર આવશે એ સમજી જશો, તો પછી તમે કોઈ પણ ત્રણમાંથી તમને જે શૈલી રીત લાગતી હોય એ રીતે તમે દાખલો ગણી શકો છો. અહીંયા તમે આ રકમનો બંનેનો ગુણાકાર કરીને જવાબ લાવજો અને અહીંયા આ બંને રકમનો ગુણાકાર જ કરીને જવાબ લાવજો. દાખલો ગણાઈ જાય એટલે છેલ્લે નીચે એક વાક્ય લખી નાખવાનું. આ મંત્રીનો એક વર્ષનો પગાર આટલો છે, જે જવાબ આવે તે અહીંયા અહીં આ ઘોડેસવારનો એક વર્ષનો પગાર આટલા રૂપિયા થાય. તો આ બંને દાખલા તમારે જાતે ગણવાના છે.